अगर बात करें बनासकांठानी, बनासकांठामां वातावरणमां अचानक पलटो आव्यो छे। अमीरगढ़ना वातावरणमां पलटो आवता खेडूतो चिंतित बन्या छे अने कमोसमी वरसादनी आगाही वच्चे वादळो घेराया छे। अचानक ज वातावरणमां पलटो आवता खेडूतोनी चिंता वधी गई छे। वहेली सवारथी ज वादळછાયા વાતાવરણના કારણે લોકો ખૂંખવાયા છે, ઠંડીમાં પણ વધારો નોંધાયો છે। જે અંતર્ગત વહેલી સવારે ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ હતું, જે અંતર્ગત ખેડૂતોને પોતાનું જે પાક છે તેને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આ સિવાય જે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને વરસાદ જો પડશે તો રવિ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે અને શીતલહેર અને હાડથી જાવતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે અને માઉન્ટ આબુ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ જે છે તે સમગ્ર બદલાઈ ગયું છે। તો જેવી તે મહત્વના સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે, બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક જ પલટો આવી રહ્યો છે અને અચાનક પલટો આવવાના કારણે અમીરગઢના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો જે છે તે ચિંતિત બન્યા છે અને ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરી રહી છે, જે અંતર્ગત વાદળો પણ ઘેરાયા છે અને અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતો પોતાના રવિ પાકનું વાવેતર જે કરાયું છે તેને લઈને ચિંતિત બન્યા છે। આ મામલે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા ભવર જોડાઈ ગયા છે। જી ભવરજી, બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે, વહેલી સવારે વાદળછાયા વચ્ચે વાતાવરણમાં અચાનક જ પલટો નોંધાયો છે, શું છે વિગતે માહિતી? જી, આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે આપી હતી એ અનુસંધાને આજે વહેલી સવારે માઉન્ટ આબુ સહિત બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને લઈને ખેડૂતોને ઉભો પાક જેવા કે રાયડો, એરંડા, બટાકાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જી ભવરજી, અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, આ સિવાય કમોસમી વરસાદની પણ આગાહી થઈ રહી છે, ત્યારે ખેડૂતોને પોતાના રવિ પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે। જી, રવિ પાકની અંદર તૈયાર પાક થઈ ગયો છે, જેવો કે એરંડા, બટાકા અને જેવા પાકો જે તૈયાર થઈ ગયા છે એ લોકોને કમોસમી વરસાદ પડે તો એમને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જી ભવરભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાદળો ઘેરાયા છે બનાસકાંઠામાં, જેવી રીતે અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને ખેડૂતોને પોતાના જે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ વાવેતરને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે।